લેસન નંબર 10ની અંદર આપણે સૂક્ષ્મ જીવોનો માનવ કલ્યાણની અંદર કઈ રીતે ઉપયોગ થઈ શકે એનો અભ્યાસ કરીએ છીએ. સૂક્ષ્મ જીવોની મદદથી કેટલાક રસાયણો, ઉત્સેચકો અને સક્રિય જૈવ અણુઓ છે એ પ્રાપ્ત થઈ શકે છે. તો આજે આપણે એ જોવાનું છે કે સૂક્ષ્મજીવોની મદદથી રસાયણો, ઉત્સેચકો અને સક્રિય જૈવ અણુઓ કઈ રીતે પ્રાપ્ત કરવામાં આવે છે. કેટલાક વિશિષ્ટ પ્રકારના રસાયણો જેવા કે કાર્બનિક એસિડ છે, આલ્કોહોલ અને ઉત્સેચક છે, એનો વ્યવસાયિક અને ઔદ્યોગિક ઉત્પાદનની અંદર એના વ્યવસાયિક અને ઔદ્યોગિક ઉત્પાદનની અંદર સૂક્ષ્મજીવોનો મોટા પાયે ઉપયોગ થાય છે. વિવિધ પ્રકારના એસિડ બનાવવાની અંદર સૂક્ષ્મજીવો છે એ આપણા માટે ઉપયોગી છે. જેમ કે એસ્પરજીલિસ નાઇજર નામની ફૂગ છે, એસ્પરજીલિસ નાઇજર નામની ફૂગમાંથી આપણે સાઇટ્રિક એસિડનું નિર્માણ કરીએ છીએ. એસિટોબેક્ટર એસેટી નામના જે બેક્ટેરિયા છે એમાંથી એસિડિક એસિડનું આપણે ઉત્પાદન લઈએ છીએ. ક્લોસ્ટ્રિડિયમ ડ્યુટેરિકમ બેક્ટેરિયા છે એની મદદથી બ્યુટેરિક એસિડનું આપણે ઉત્પાદન કરી શકીએ છીએ. અને લેક્ટોબેસિલસ બેક્ટેરિયા દ્વારા આપણે લેક્ટિક એસિડને પ્રાપ્ત કરી શકીએ છીએ. ઇથેનોલ કે જે આલ્કોહોલ છે એના વ્યવસાયિક ઉત્પાદન માટે ઇસ્ટનો ઉપયોગ થાય છે, કે આલ્કોહોલનું ઇથેનોલનું ઉત્પાદન કરવા માટે થાય અને ઇસ્ટનો આઠવણમાં ઉપયોગ કરવામાં આવે છે. સૂક્ષ્મજીવો છે એના દ્વારા ઉત્સેચકનું પણ ઉત્પાદન કરવામાં આવે છે. સૂક્ષ્મજીવો દ્વારા આપણે શરીરમાં બનતા જે ઉત્સેચકો છે એવા જ ઉત્સેચકો એ સૂક્ષ્મજીવો દ્વારા પણ આપણે બનાવી શકીએ છીએ. આ લાઇપેઝ ઉત્સેચક છે જે લિપિડનું વિઘટન કરે છે. લાઇપેજ ઉત્સેચક છે જે લિપિડનું વિઘટન કરે છે. આ લાઇપેઝ ઉત્સેચકનો ઉપયોગ છે એ ડિટર્જન્ટની બનાવટની અંદર કરવામાં આવે છે અને આપણે લોન્ડ્રીની અંદર તેલના ડાઘ કે કપડાં ઉપર ડાઘ પડી ગયા હોય તો એને દૂર લોન્ડ્રીવાળા એને દૂર કરી દે છે. તો એ લોકો પણ લાઇપેઝ ઉત્સેચકનો ઉપયોગ કરી અને તેલવાળા ડાઘને દૂર કરી દે છે. કદાચ તમે જોયું હશે કે આપણે ઘરે ફળમાંથી રસ કાઢીએ તો એ ડોળો રસ હોય, પણ આપણે બજારમાંથી રસનું તૈયાર પેકિંગ લઈ આવીએ તો એ રસ છે વધારે ક્લિયર હોય, વધારે સાફ હોય. કે ઘરે આપણે ફ્રૂટનો રસ કાઢીએ, ફળનો રસ કાઢીએ તો એની અંદર ડોળાશ રહેલી હોય, પણ એ જ ફ્રૂટનો રસનું આપણે તૈયાર પેકેટ છે એ બજારમાંથી લઈ આવીએ તો બજારમાંથી આવેલો રસ છે વધારે ચોખ્ખો હોય, એકદમ ક્લિયર હોય. એનું કારણ એ છે કે બોટલમાં પેક કરેલ જે ફ્રૂટ જ્યુસ છે એને પેક્ટિનેઝ અને પ્રોટીએઝ ઉત્સેચક વડે શુદ્ધ કરવામાં આવે. એને પ્રોટીએઝ ઉત્સેચક અને પેક્ટિનેઝ ઉત્સેચકની સારવાર આપવામાં આવે એટલે પેક્ટિનને લગતી અશુદ્ધિ છે એ દૂર થઈ જાય અને પ્રોટીનને લગતી અશુદ્ધિ છે એ પણ દૂર થઈ જાય. સ્ટ્રેપ્ટોકાઇનેઝ ઉત્સેચક છે. આ સ્ટ્રેપ્ટોકાઇનેઝ ઉત્સેચક એ સ્ટ્રેપ્ટોકોકસ બેક્ટેરિયામાંથી મેળવવામાં આવી છે, કે સ્ટ્રેપ્ટોકોકસ બેક્ટેરિયા દ્વારા સ્ટ્રેપ્ટોકાઇનેઝ ઉત્સેચક મેળવવામાં આવી છે.
આ ઉત્પાદન છે એ જેનેટિક્સ એન્જિનિયરિંગ દ્વારા થાય, એટલે કે જનીન ઇજનેરી વિદ્યા દ્વારા સ્ટ્રેપ્ટોકોકસ બેક્ટેરિયામાંથી સ્ટ્રેપ્ટોકાઇનેઝ ઉત્સેચક છે એ મેળવવામાં આવી. દર્દીની રુધિરવાહિનીઓમાં જામેલ જે રુધિર છે, જેને આપણે ક્લોટ તરીકે ઓળખીએ, તો એ ક્લોટને તોડવા માટે થઈ અને ક્લોટ બ્લસ્ટર તરીકે, ક્લોટ બ્લસ્ટર તરીકે એનો ઉપયોગ થાય છે. જેને હાર્ટ એટેકની સંભાવના હોય કે હાર્ટ એટેક આવ્યો હોય ક્લોટને કારણે, તો એવા દર્દીઓની અંદર હૃદયની રુધિરવાહિનીઓ જામ થઈ ગઈ હોય તો ત્યારે એને આ સ્ટ્રેપ્ટોકાઇનેઝ ઉત્સેચક આપવામાં આવી. એ સ્ટ્રેપ્ટોકાઇનેઝ ઉત્સેચક જે જગ્યાએ બ્લોકેજ હોય, ક્લોટ હોય, એ ક્લોટને વગાડી નાખે અને ફરી પાછો રુધિરનો પુરવઠો હૃદયને નિયમિત રીતે મળતો થાય. ટ્રાયકોડર્મા પોલિસ્પોરમ નામની ફૂગ છે. એમાંથી સાયક્લોસ્પોરિન એ મેળવવામાં આવી છે. જે દર્દીની અંદર અંગનું પ્રત્યારોપણ થયું હોય, એટલે માનો કે કોઈ વ્યક્તિની કિડની કામ નથી કરતી, તો એ નકામી કિડનીને કાઢી અને એની જગ્યાએ અન્ય વ્યક્તિની કિડની છે એ ત્યાં મૂકવામાં આવે તો એને અંગનું પ્રત્યારોપણ કહેવાય. જ્યારે આવું અંગનું પ્રત્યારોપણ થાય ત્યારે શરીરની પ્રતિકારકતા છે ઘટાડી દેવી પડે, જેથી કરીને શરીર એ નવા દાખલ કરેલ અંગનો પ્રતિકાર ન કરે. તો શરીરની પ્રતિકારકતા ઘટાડવા માટે થઈ અને આ ટ્રાયકોડર્મા પોલિસ્પોરમમાંથી મેળવાતું જે સાયક્લોસ્પોરિન એ છે એ દર્દીને આપવામાં આવી, જેથી કરીને એ પ્રતિકારકતા, શરીરની પ્રતિકારકતા ઘટાડી અને આ સાયક્લોસ્પોરિન પોતે ઇમ્યુનો સપ્રેસિવ એજન્ટ તરીકે કાર્ય કરે, એટલે કે પ્રતિકારકતા ઘટાડનાર ઘટક તરીકે એ કાર્ય કરે. રુધિરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટાડવા માટે થઈ અને સ્ટેટિન ગ્રુપની દવાઓ વાપરવામાં આવી, કે રુધિરની અંદર કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટાડવા માટે થઈ અને સ્ટેટિન્સ છે, એ સ્ટેટિન્સ ગ્રુપ છે, એ ગ્રુપની દવાઓ વાપરવામાં આવી. એનું વ્યવસાયિક ધોરણે ઉત્પાદન છે એ મોનાસ્કસ પુરપુરિયમ નામની ઈસ્ટમાંથી કરવામાં આવે છે, કે શરીરની અંદર, રુધિરની અંદર કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટાડવા માટે જે સ્ટેટિન્સ વપરાય છે એ સ્ટેટિન્સનું ઉત્પાદન છે એ મોનાસ્કસ પુરપુરિયમ નામની ઈસ્ટમાંથી કરવામાં આવે છે. તો આ રીતે આપણને સૂક્ષ્મ જીવો છે એ જુદા જુદા રસાયણો ઉત્પન્ન કરવામાં, જુદા જુદા ઉત્સેચકો ઉત્પન્ન કરવામાં અને દવાઓ ઉત્પન્ન કરવામાં મદદરૂપ થાય છે. હવે આપણે જે અભ્યાસ કરવાનું છે એ સુએજ ટ્રીટમેન્ટની અંદર સૂક્ષ્મ જીવોનો ફાળો, એનો અભ્યાસ કરવાનો છે, કે મોટા મોટા શહેરોની અંદર ગટરોનું જે પાણી છે એ ગટરોનું પાણી સીધે સીધું નદીની અંદર ઠાલવી દેવામાં નથી આવતું, પણ એને ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં લઈ જવામાં આવે, જ્યાં પાણીમાં રહેલી અશુદ્ધિઓ છે એને દૂર કરવામાં આવે. તો પાણીને શહેરના ગંદા ગટરના પાણીને શુદ્ધ કરવા માટેના જે પ્લાન્ટ છે એને સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તરીકે, ટૂંકમાં STP તરીકે ઓળખવામાં આવે. તો શહેરનું ગંદુ પાણી જ્યાં શુદ્ધ થાય છે એ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની અંદર પણ સૂક્ષ્મજીવોનો ઉપયોગ કરવામાં આવે છે અને સૂક્ષ્મજીવોની મદદથી અશુદ્ધિઓનું વિઘટન કરી અને પાણીને શુદ્ધ શક્ય એટલું શુદ્ધ બનાવવામાં આવે અને ઓછી અશુદ્ધિઓ ધરાવતું પાણી પછી નદીની અંદર છોડી દેવામાં આવે. તો આ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં સૂક્ષ્મજીવો પોતાનો ફાળો કઈ રીતના આપે છે એ આપણે સમજવાનું છે.
આપણને ખ્યાલ છે કે શહેરોની અંદર દિવસે દિવસે મોટા પ્રમાણમાં ગંદા પાણીનું સર્જન થાય છે. જેમ જેમ શહેરની વસ્તી વધતી જાય, જેમ જેમ શહેર છે એ મોટું થતું જાય, તેમ તેમ ગંદા પાણીનું પ્રમાણ છે એ વધતું જાય છે. અને આ ગંદા પાણીની અંદર મુખ્ય ઘટક તરીકે માનવ મળ રહેલો હોય છે. કે આ ગંદા પાણીની અંદર, ગટરોના ગંદા પાણીની અંદર મુખ્ય ઘટક તરીકે માનવ મળ રહેલો હોય છે. શહેરોના આ ગંદા પાણીને વાહિન મળ તરીકે કે સુએજ તરીકે ઓળખવામાં આવે. શહેરના ગંદા પાણીને વાહિન મળ તરીકે અથવા ઇંગ્લિશમાં એને સીવેજ તરીકે, સુએજ તરીકે ઓળખવામાં આવે છે. અને આ સુએજની અંદર બહુ મોટા પ્રમાણમાં કાર્બનિક પદાર્થો અને સૂક્ષ્મજીવો રહેલા હોય છે. આ જે સૂક્ષ્મજીવો છે એમાંના કેટલાક સૂક્ષ્મજીવો માનવ શરીરની અંદર રોગ ઉત્પન્ન કરે છે, એમાંના કેટલાક સૂક્ષ્મજીવો માનવ માટે હાનિકારક પણ હોય છે. એટલે સુએજની આટલી મોટી માત્રા અથવા શહેરના ગંદા પાણીનો નિકાલ એ કઈ રીતે થાય છે? તો આ પાણીને નદીની અંદર, ઝરણાની અંદર છોડતા પહેલાં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની અંદર એને સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી પસાર કરવામાં આવે છે. એટલે એ પાણી છે એ ઓછું પ્રદૂષિત બને છે. હવે આ ગંદા પાણીનો, આ ગંદા પાણીનો જે ઉપચાર છે એ પરપોષી સૂક્ષ્મજીવો દ્વારા કરવામાં આવે છે, જે આ સુએજની અંદર કુદરતી રીતે વસતા હોય છે. કે આ જે શહેરનું ગંદુ પાણી છે એને સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી જ્યારે આપણે પસાર કરીએ એટલે એ ઓછું પ્રદૂષિત બને, અને આ ઓછા પ્રદૂષિત પાણીને પછી નદીની અંદર છોડી દેવામાં આવે. તો આ ગંદા પાણીને શુદ્ધ કરવા માટે થઈ, અને પરપોષી સૂક્ષ્મજીવો છે જે પોષણ માટે બીજા ઉપર આધારિત છે એવા જે સૂક્ષ્મજીવો છે એના દ્વારા કરવામાં આવે. અને આ પરપોષી સૂક્ષ્મજીવો છે એ કુદરતી રીતે જ સુએજની અંદર રહેતા હોય છે. તો ગટરોના ગંદા પાણીની સારવાર છે એને શુદ્ધ કરવા માટે થઈ, અને જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા બે તબક્કાની અંદર કરવામાં આવી. એના પહેલા તબક્કાને પ્રાથમિક સારવાર તરીકે ઓળખવામાં આવે, પ્રાઇમરી ટ્રીટમેન્ટ તરીકે ઓળખવામાં આવે, અને એના બીજા તબક્કાને દ્વિતીય સારવાર તરીકે અથવા સેકન્ડરી ટ્રીટમેન્ટ તરીકે ઓળખવામાં આવે. આ પ્રથમ તબક્કાની અંદર ગારણ અને ઔષાદન, સેડિમેન્ટેશન છે એનો ઉપયોગ થાય. પ્રથમ તબક્કાની અંદર ગારણનો ઉપયોગ થાય અને ઔષાદન એટલે કે સેડિમેન્ટેશનનો ઉપયોગ થાય. પ્રથમ તબક્કામાં પાણીને વારંવાર ગાળવામાં આવે, એટલે પાણીની અંદર રહેલા, એટલે સુએજની અંદર રહેલા જે ભૌતિક કણ કે દ્રવ્યો છે, નાના મોટા કણ છે, એનો તબક્કાવાર નિકાલ થાય. અને એને વારંવાર એનું ગારણ કરી અને એમાં જે તરતો કચરો છે એ તરતા કચરાને દૂર કરવામાં આવે. પછી એ પાણીને એક ટેન્કની અંદર ભરી રાખવામાં આવે. ઘણી વખત તમે જોયું હશે કે પાણી એકદમ ડોળું હોય, એ ડોળા પાણીનો ગ્લાસ આપણે ભરી અને રાખી દઈએ, એક ખૂણામાં એક જગ્યાએ મૂકી દઈએ, અને અમુક કલાકો પછી આપણે જોઈએ તો એ પાણીની અંદર રહેલી માટી ને કણ ને એ બધું છે એ નીચે તળિયે બેસી જાય અને ઉપરનું પાણી છે એ ચોખ્ખું થઈ જાય. તો પાણીમાં તરતો જે કચરો છે એ પાણીમાં તરતો કચરો પાણીને સ્થિર રાખી એટલે આપમેળે નીચે છે એ જમા થાય, એને ઔષાદન તરીકે ઓળખવામાં આવે. એને ઇંગ્લિશમાં સેડિમેન્ટેશન તરીકે ઓળખવામાં આવે, અને ગુજરાતીમાં એને ઔષાદન તરીકે ઓળખવામાં આવે. કે પાણીને તમે મોટી ટાંકીની, આ સુએજનું પાણી છે એને મોટી મોટી ટાંકી છે એ મોટી ટાંકીની અંદર ભરી રાખવામાં આવે. એને પરિણામે માટી અને નાની કાંકરીઓ છે એ ઔષાદન દ્વારા દૂર થઈ જાય.
આ રીતે જે ઘન દ્રવ્યો ભેગા થાય, આ રીતે જે ઘન દ્રવ્યો ભેગા થાય એને પ્રાથમિક સ્લજ તરીકે, એને પ્રાઇમરી સ્લજ તરીકે અથવા પ્રાથમિક સ્લજ તરીકે ઓળખવામાં આવે. એટલે કે પ્રાથમિક સ્લજ એ બીજું કાંઈ નથી, કાદવ અને રગડો છે, એ કાદવ અને રગડો છે. એટલે શું થયું કે પાણી છે એ ઉપર રહ્યું અને કાદવ અને રગડો છે એ નીચે બેસી ગયો. જે નીચે બેસી ગયો એને આપણે પ્રાથમિક સ્લજ તરીકે ઓળખું, પણ એની ઉપરનું જે પાણી છે એ ઉપરના પાણીને ઇન્ફ્લુઅન્ટ તરીકે ઓળખવામાં આવી. કે મોટી ટાંકીની અંદર પહેલાં આપણે એનું ગારણ કર્યું અને ઘન અને તરતો કચરો હતો એને દૂર કરી દીધો, પછી સુએજના પાણીને આપણે મોટી ટાંકીની અંદર ભરી દીધું. એને મોટી ટાંકીની અંદર ભરી દીધું એટલે શું થયું, અવસાદન થયું. એટલે એમાં તરતા જે માટીના કણ હતા, કાંકરી હતી, એ બધું પાણીમાં નીચે બેસી ગયું. એટલે પાણીના તળિયે આપણને કાદવ ને રગડો છે એ મળ્યો. એને આપણે પ્રાથમિક સ્લજ તરીકે ઓળખીએ અને ઉપરનું જે મુક્ત પાણી છે એને ઇફ્લુઅન્ટ તરીકે ઓળખવામાં આવે. હવે આ જે ઉપરનું પાણી છે ઇફ્લુઅન્ટ છે, એને પ્રાથમિક સેટલિંગ ટાંકામાંથી દ્વિતીયક સારવાર માટે લેવામાં આવે. નીચેનો કચરો એમને રાખવામાં આવે અને ઉપરથી પાણી છે એને દ્વિતીય પ્રક્રિયા કરવા માટે થઈ અને દ્વિતીયક સારવાર કરવા માટે થઈ અને બીજા ટાંકાની અંદર કે બીજી ટેન્કની અંદર લેવામાં આવે. આજે પ્રાથમિક ઇફ્લુઅન્ટ છે એને મોટી વાયુમય જારક ટાંકીમાંથી પસાર કરવામાં આવે. જો જારક અને અજારક બે શબ્દ છે, જારક એટલે ઓક્સિજનની હાજરી અને અજારક એટલે ઓક્સિજનની ગેરહાજરી. તો મોટી વાયુમય જારક ટાંકીમાંથી પસાર કરવામાં આવી, એટલે કે ન્યાય એને સતત હલાવતા રહેવામાં આવે, યાંત્રિક રીતે સતત આંદોલિત કરવામાં આવે અને એમાંથી દબાણપૂર્વક હવા છે એ હવાને પસાર કરવામાં આવે. હવા પસાર થાય એટલે હવામાં રહેલો જે ઓક્સિજન છે એ પાણીની અંદર ઓગળતો રહે અને એને પરિણામે એ પાણીની અંદર રહેલા જે જારક સૂક્ષ્મ જીવો છે એને ઓક્સિજન મળે અને જારક સૂક્ષ્મ જીવોને ઓક્સિજન પૂરતા પ્રમાણમાં મળે એટલે એની વૃદ્ધિ છે એ વૃદ્ધિમાં ઝડપી વધારો થાય. કે પહેલી ટાંકીમાંથી આપણે પાણી છે એને દ્વિતીય સારવાર માટે બીજી ટાંકીની અંદર લીધું, આ બીજી જે છે એ વાયુમય જારક ટાંકી છે એમાંથી એને પસાર કરવામાં આવ્યું, એને સતત આંદોલિત કરવામાં આવી યાંત્રિક રીતે, એટલે કે પાણીને સતત હલાવતા રહેવામાં આવી અને એમાંથી પુષ્કળ પ્રમાણમાં હવાને, દબાણપૂર્વક હવાને પસાર કરવામાં આવી. એટલે કે ઓક્સિજન છે, હવામાં રહેલો ઓક્સિજન પાણીની અંદર દ્રાવ્ય થાય એટલે એ પાણીમાં રહેલા જે જારક સૂક્ષ્મ જીવો છે એની વૃદ્ધિમાં ઝડપી વધારો થાય અને એ ફ્લોક્સની અંદર ફેરવાય. તો સૂક્ષ્મ જીવો છે એ ફૂગના તંતુઓ સાથે જોડાય અને એક જાળીમય રચના બનાવે. ફૂગના તંતુઓ સાથે આ જારક સૂક્ષ્મ જીવો છે એ જોડાય એટલે એક જાળીમય રચના બની. આ જાળીમય રચનાને ફ્લોક્સ તરીકે ઓળખવામાં આવે. આ વૃદ્ધિ દરમિયાન ઇફ્લુઅન્ટનો મોટા ભાગનો કાર્બનિક જથ્થો છે એ આ સૂક્ષ્મજીવો વાપરી નાખે. હવે સૂક્ષ્મજીવોની વૃદ્ધિ કરવી હોય તો શક્તિ જોઈએ અને શક્તિ માટે એને પોષક પદાર્થ જોઈએ, એટલે કે કાર્બનિક દ્રવ્ય જોઈએ. તમે પુષ્કળ પ્રમાણમાં ઓક્સિજન આપ્યો પણ એ ઓક્સિજન અને સુએજના પાણીની અંદર રહેલા જે કાર્બનિક દ્રવ્યો છે એ કાર્બનિક દ્રવ્યોનો આ બેક્ટેરિયા છે એ ખોરાક તરીકે ઉપયોગ કરે, એટલે કે કાર્બનિક દ્રવ્યોને એ વાપરી નાખે.
અને એમાંથી એ શક્તિ મેળવી અને પોતાની વૃદ્ધિ, પોતાનું પ્રજનન છે એ કરે. એટલે આ વૃદ્ધિ દરમિયાન, આ બેક્ટેરિયાની કે ક્ષારક સૂક્ષ્મજીવની વૃદ્ધિ દરમિયાન, એવો ઇફ્લ્યુએન્ટમાંનો મોટા ભાગનો કાર્બનિક જથ્થો છે એને વાપરી નાખે છે. પરિણામે ઇફ્લ્યુએન્ટના બીઓડીની અંદર નોંધપાત્ર ઘટાડો થાય છે. અહીંયા આપણી પાસે એક નવો શબ્દ આવે છે, બીઓડી. બીઓડીને સીધી સાદી રીતે આપણે કેવું હોય તો આપણે એમ કહી શકીએ કે પાણીની અંદર રહેલ ઓક્સિજનનું પ્રમાણ. પાણીની અંદર રહેલ જે ઓક્સિજનનું પ્રમાણ છે એને બીઓડી તરીકે, બાયોલોજિકલ ઓક્સિજન ડિમાન્ડ તરીકે અથવા બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ તરીકે ઓળખવામાં આવે. તો બીઓડી એટલે એક લીટર પાણીની અંદર એક લીટર પાણીની અંદર રહેલા તમામ કાર્બનિક દ્રવ્યોનું ઓક્સિડેશન કરવા માટે બેક્ટેરિયા દ્વારા વપરાતો ઓક્સિજનનો જથ્થો. કે એક લીટર પાણીમાં રહેલા તમામ કાર્બનિક દ્રવ્યોનું ઓક્સિડેશન કરવા માટે સૂક્ષ્મજીવ કે બેક્ટેરિયા દ્વારા વપરાતો જે ઓક્સિજનનો જથ્થો છે એને બીઓડી તરીકે ઓળખવામાં આવે. આ સુએજ પાણીને ત્યાં સુધી ટ્રીટમેન્ટ આપવામાં આવે કે જ્યાં સુધી એના બીઓડીની અંદર ઘટાડો ન થાય. આપણે બીઓડી ટેસ્ટ કરીએ એટલે પાણીના નમૂના, બીઓડી ટેસ્ટ આપણે કરીએ એટલે પાણીના નમૂનામાં સૂક્ષ્મજીવો દ્વારા વપરાયેલ ઓક્સિજનનું માપન થાય. બીજી રીતે કહીએ, પરોક્ષ રીતે આપણે કહીએ તો બીઓડી એ પાણીમાં રહેલ કાર્બનિક દ્રવ્યોનું માપન છે. કે કાર્બનિક દ્રવ્યો જેટલા ઓછા હોય એટલો બીઓડી છે એ વધારે આવે, અને કાર્બનિક દ્રવ્યો જેટલા વધારે હોય એટલો બીઓડી છે એ વધારે પ્રમાણમાં આવે. એટલે નકામા પાણીમાં બીઓડી જેટલો વધારે એટલી એ પાણીની પ્રદૂષણની માત્રા વધારે. જેમ પાણીનો બીઓડી ઊંચો આવે, પાણીમાં બાયોલોજિકલ ઓક્સિજન ડિમાન્ડ છે એ ઊંચી આવે, તો એનો અર્થ એ થયો કે એમાં પ્રદૂષકો છે એ વધારે પ્રમાણમાં રહેલા છે. એટલે બીઓડી જેટલો નીચો આવે એટલું શુદ્ધ પાણી, અને બીઓડી જેટલું ઊંચો આવે એટલું એ અશુદ્ધ પાણી કે પ્રદૂષિત પાણી કહેવાય. સુએજ પ્રક્રિયામાં એક વખત જરૂરી માત્રામાં બીઓડી છે એ ઘટી જાય, આપણે જે નક્કી કર્યું છે એ લેવલ સુધી કે સ્ટાન્ડર્ડ સુધીનું બીઓડી આવી જાય, એટલે ઇફ્લ્યુઅન્ટ છે એને સેટલિંગ ટાંકામાંથી પસાર કરવામાં આવે. જ્યાં ફ્લોક્સનું અવસાદન થાય એટલે જે જાળીમય રચનાઓ બની હતી ફૂગ અને સૂક્ષ્મજીવની મદદથી, એ બધી પાણીમાં નીચે 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 બેસતી જાય. એટલે કે ફ્લોક્સ છે એ ફ્લોક્સનું અવસાદન થાય. આવું અવસાદિત દ્રવ્ય છે એને ક્રિયાશીલ સ્લજ તરીકે, એને એક્ટિવેટેડ સ્લજ તરીકે ઓળખવામાં આવે. હવે આ અવસાદિત દ્રવ્યોનો થોડોક જથ્થો છે એને પંપ કરી અને ક્ષારક ટાંકાની અંદર લઈ જવાય. નીચે જે ક્રિયાશીલ સ્લજ મળ્યું, ફ્લોક્સ મળ્યું, એ ફ્લોક્સની અંદર શું છે? તો કે ફ્લોક્સની અંદર ફૂગના તંતુઓ છે અને સૂક્ષ્મજીવો રહેલા છે. એટલે એમાંથી થોડુંક અગાઉનો જે ટાંકો આવ્યો એની અંદર ફરીથી થોડું નાખી દેવામાં આવે, એટલે કે નિવેશ્ય દ્રવ્યની ગરજ સારી. કેમ, આપણે દહીં બનાવવું હોય તો દૂધની અંદર એક ચમચી દહીં નાખીએ અથવા એક ચમચી છાશ નાખીએ, તો જે આ એક ચમચી દહીં કે એક ચમચી છાશ છે આખા દૂધને દહીંમાં રૂપાંતર કરી દે છે. તો આ એક ચમચી જે દહીં નાખીએ છીએ, એક ચમચી જે છાશ નાખીએ છીએ, એને નિવેશ્ય દ્રવ્ય તરીકે, એને નિવેશ દ્રવ્ય તરીકે ઓળખવામાં આવે. અહીંયા આપણે શું કર્યું કે ક્રિયાશીલ સ્લજ છે એમાંથી થોડી ક્રિયાશીલ સ્લજને લઈ
અને આપણે એને ક્ષારક શ્વસનવાળા ટાંકાની અંદર જે જેમાં આપણે સૌથી પહેલી સેકન્ડરી ટ્રીટમેન્ટ કરી, દ્વિતીય સારવાર કરી, એ ટાંકાની અંદર નાખી દેવામાં આવી. એટલે એ ટાંકામાં એ નિવેશ દ્રવ્યનું કામ કરે, એટલે એ ટાંકામાં એની વૃદ્ધિ થશે અને એની સંખ્યાની અંદર, એની સંખ્યાની અંદર ત્યાં વધારો છે, એ વધારો થશે કે આ ઉષાદિત દ્રવ્યોનો થોડો જથ્થો પંપ કરીને ક્ષારક ટાંકામાં લઈ જવાય જ્યાં તે નિવેશ દ્રવ્યની ગરજ સારે છે. અને બાકીના મોટાભાગના સ્લજને એનએરોબિક સ્લજ ડાયજેસ્ટરની અંદર, એનએરોબિક સ્લજ ડાયજેસ્ટર્સની અંદર લઈ જવામાં આવે. આપણે શરૂઆતમાં બે શબ્દ જોયા, ક્ષારક અને અજારક. ક્ષારક એટલે ઓક્સિજનની હાજરી, ક્ષારકને ઇંગ્લિશમાં એરોબિક કહેવાય, ક્ષારકને ઇંગ્લિશમાં એરોબિક કહેવાય, અને અજારક એટલે ઓક્સિજનની ગેરહાજરી. એ ઓક્સિજનની ગેરહાજરી કે અજારક છે એને એનએરોબિક તરીકે ઓળખવામાં આવે, એને એનએરોબિક તરીકે ઓળખવામાં આવે. તો અજારક, એનએરોબિક એટલે અજારક, એને એનએરોબિક સ્લગ ડાયજેસ્ટર્સની અંદર લઈ જવામાં આવે. તો ટુ ડાયજેસ્ટ એટલે પાચન થવું, ટુ ડાયજેસ્ટ એટલે પાચન થવું કે ડાયજેસ્ટ એટલે વિઘટન થવું. કોના દ્વારા? તો કે એનએરોબિક દ્વારા. એટલે કે જે અજારક સૂક્ષ્મજીવ છે, એ અજારક સૂક્ષ્મજીવ હવે આ મોટાભાગના સ્લજને પચાવી દેશે. એના અજારક શ્વસન દરમિયાન એનો ખોરાક તરીકે ઉપયોગ કરી એને પચાવી દેશે. એટલે એનએરોબિક સ્લગ ડાયજેસ્ટર્સ એટલે કે કાદવ કે રગડાની અજારક શ્વસનથી પચાવનાર ટાંકો એની અંદર લઈ જવામાં આવી. ત્યાં રહેલા જે અજારક બેક્ટેરિયા છે એ સ્લજના અન્ય બેક્ટેરિયા અને ફૂગનું પાચન કરે. આ પાચન દરમિયાન મિથેન ઉત્પન્ન થાય, હાઇડ્રોજન સલ્ફાઇડ ઉત્પન્ન થાય અને કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય. એટલે કે મિથેન, હાઇડ્રોજન સલ્ફાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ મિશ્રિત વાયુઓ સર્જાય. બીજી રીતે કહીએ તો બાયોગેસ છે, એ બાયોગેસનું સર્જન થાય. અને આ બાયોગેસનો ઉપયોગ છે એ આપણે ઉર્જાના સ્ત્રોત તરીકે પણ કરી શકીએ, કેમકે બાયોગેસની અંદર મિથેન હોવાથી બાયોગેસ છે એ જ્વલનશીલ, એ જ્વલનશીલ છે. પછી આ દ્વિતીય સારવાર આપણે આપી, એના પછી જે પાણી આપણને પ્રાપ્ત થાય એ પાણીમાંની મોટાભાગની અશુદ્ધિઓ હવે દૂર થઈ ગઈ છે. એટલે એ પાણીને જળાશય છે કે નદી છે કે ઝરણા છે એની અંદર છોડી દેવામાં આવે. તો અહીંયા દરેક તબક્કે સૂક્ષ્મજીવ છે એટલે કે ક્ષારક સૂક્ષ્મજીવ અને અજારક સૂક્ષ્મજીવ છે એ પોતાનો ફાળો આપે છે. અને ગટરના પાણીની અંદર રહેલી જે ગંદકી છે એ ગટરના પાણીમાં રહેલી ગંદકીને એ દૂર કરે છે.